हेलो फ्रेंड्स, एफर्ट इंस्टिट्यूट नी यूट्यूब चैनल में तमारू स्वागत छे। आजना आ वीडियो में हूँ सेल्फ फाइनेंस एमबीबीएस कॉलेज में छेल्ला केटला मार्क्से एडमिशन अटकेलू हतुं तेना विषे डिस्कस करीश। प्लस तेमा आपणे एक अंदाजो लगावी शकीशुं के नीट 2020 में तमारे जे स्कोर आवेलो छे तेना आधारे तमने सेल्फ फाइनेंस कॉलेज में एडमिशन मलेम छे કે નહીં તેનું આપણે અનુમાન કરીશું। જો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરી દો, તમને બધી જ કોલેજો વિશેની માહિતી મળતી રહેશે। લેટ સ્ટાર્ટ। સૌથી પહેલાં આપણે જોઈએ કે મોસ્ટ ઓફ ધ વિદ્યાર્થી મિત્રો જે હોય છે તે પહેલી પ્રાયોરિટી હોય છે કે ગવર્મેન્ટ કોલેજ, જો એમાં એડમિશન ન મળે પછી સેકન્ડ પ્રાયોરિટી હોય છે જીએમઈઆરએસ, અને પછી ત્રીજી પ્રાયોરિટી હોય છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ। તો આપણે આજે ચર્ચા કરીએ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં કેટલા માર્ક્સે અટકે છે। સૌથી પહેલી કોલેજનું નામ છે કે એનએચએલ મ્યુનિસિપાલ મેડિકલ કોલેજ અમદાવાદમાં આવેલી છે। હવે તેમાં ઓપન કેટેગરીમાં 2019માં ગવર્મેન્ટ કોટામાં 487 માર્ક્સે અને સ્ટેટ લોકલ કોટા, એનો મતલબ કે તે ધારો કે અમદાવાદના જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે, તેમાં 499 માર્ક્સ છે અને મેનેજમેન્ટ કોટામાં 392 માર્ક્સ છે, તેમજ 2018માં ગવર્મેન્ટ કોટામાં 448 માર્કે છેલ્લું એડમિશન થયું હતું। એસટી કેટેગરીમાં 2019માં 393 માર્ક્સ, સ્ટેટ લોકલ કોટામાં 401 માર્ક્સ અને 2018માં 332 માર્ક્સ છે, અને એસટી કેટેગરીમાં 2019માં 207 માર્ક્સ અને લોકલ જે સ્ટેટ લોકલ કોટામાં 114 માર્ક્સ અને 2018માં 181 માર્ક્સ છે, તેમજ એસસીબીસી કેટેગરીમાં 2019માં 428 માર્ક્સ અને સ્ટેટ લોકલ કોટામાં 400 માર્ક્સ અને 2018માં 363 માર્ક્સે છેલ્લું એડમિશન થયેલું હતું। તો હવે આપણે 2020નો અનુમાન લગાવીએ તો અહીંયા મેરિટ જે છે એ +10 જેટલું વધારે જવાની શક્યતા છે। અહીંયા +3 or 4 માર્ક્સ એસટી કેટેગરીમાં આપણે વાત કરીએ તો 3 or 5 માર્ક્સ, એસસીબીસીમાં જોઈએ કે 10 માર્ક્સની શક્યતા રહેલી છે। હવે બીજી કોલેજ છે એમસી એમઈટી મેડિકલ કોલેજ અમદાવાદમાં આવેલી છે, તેમાં ઓપન કેટેગરીમાં 2019માં 460 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં 371 માર્ક્સ અને 2018માં ઓપન કેટેગરીમાં 424 માર્ક્સ છે, તેમજ એસસી કેટેગરીમાં 2019માં 364 માર્ક્સ અને 2018માં 318 માર્ક્સ, તથા એસટી કેટેગરીમાં 2019માં 194 માર્ક્સ અને 2018માં 172 માર્ક્સ, એસસીબીસી કેટેગરીમાં 2019માં 417 માર્ક્સ છે અને 2018માં 352 માર્ક્સ છે, તેમજ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2019માં 495 માર્ક્સે છેલ્લું એડમિશન થયેલું હતું। હવે આપણે જોઈએ તો થોડુંક અનુમાન લગાવીએ કે 2020માં આ કોલેજમાં કેટલા માર્ક્સે અટકવાની શક્યતા છે તમારું એડમિશન। તો અહીંયા અંદાજે 10 માર્ક્સ પ્લસ જઈ શકે, અહીંયા વાત કરીએ તો 5 થી 7 માર્ક્સ જેટલું પ્લસ જઈ શકે, અહીંયા 2 થી 3 માર્ક્સ જેટલું પ્લસ જઈ શકે, ને અહીંયા જે છે 15 માર્ક્સથી 20 માર્ક્સ જેટલું પ્લસ જવાની શક્યતા છે, ને અહીંયા પણ +10 લઈને તમારે ચાલવાનું રહેશે। ત્રીજી કોલેજની વાત કરીએ તો સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સ્મીમેર સુરતમાં આવેલી છે, તેમાં ઓપન કેટેગરીમાં 2019માં 464 માર્ક્સ છે અને સ્ટેટ લોકલ કોટામાં 458 માર્ક્સ। આમાં ખાસ યાદ રાખજો, સ્ટેટ લોકલ કોટા એટલે માત્ર સુરતના જ રહેવાસી હોય તેને જ એડમિશન મળવાનું છે, અને મેનેજમેન્ટ કોટામાં 388 માર્ક્સ છે, તેમજ 2018માં 415 માર્ક્સ છે, તથા એસસી કેટેગરીની વાત કરીએ તો 2019માં 356, સ્ટેટ લોકલ કોટામાં 250 માર્ક્સ છે અને 2018માં 323 માર્ક્સ છે, એસટી કેટેગરીમાં 2019માં 216 અને સ્ટેટ લોકલ કોટામાં 169 અને 2018માં 190 માર્ક્સ છે, તેમજ એસસીબીસી કેટેગરીમાં 2019માં 408 માર્ક્સ અને સ્ટેટ લોકલ કોટામાં 374 અને 2018માં 342 માર્ક્સ છે, અને ઈડબ્લ્યુએસમાં 2019માં 456 અને સ્ટેટ લોકલ કોટામાં 446 માર્ક્સે છેલ્લું એડમિશન
થયેલું હતું. તો હવે આપણે અહીંયા 2020માં અનુમાન લગાવી શકાય કે કેટલું મેરિટ પ્લસ જવાની શક્યતા છે. તો અહીંયા ડિફરન્સ જે છે 70 માર્ક્સ છે, એટલે અહીંયા 15 થી 20 માર્ક્સ પ્લસ જશે. અહીંયા ડિફરન્સ જે છે એ 25 માર્ક્સ સમથિંગ છે, એટલે અહીંયા 5 થી 10 માર્ક્સ પ્લસ જવાની શક્યતા છે. અહીંયા પણ 5 થી 10, અહીંયા 10 થી 15, ને અહીંયા 10 માર્ક્સ જેટલું પ્લસ જવાની શક્યતા રહે છે. આપણે અનુમાન લગાવીએ છે. હવે પછીની કોલેજ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, કરમસદમાં આવેલી છે આ કોલેજ. તેમાં ઓપન કેટેગરીમાં 2019માં 432 માર્ક્સ, મેનેજમેન્ટ કોટામાં 369 માર્ક્સ અને 2018માં 398 માર્ક્સ છે, તથા એસસી કેટેગરીમાં 2019માં 340 અને 2018માં 301 માર્ક્સ, એસટી કેટેગરીમાં 2019માં 183 અને 2018માં 162, એસસીબીસી કેટેગરીમાં 2019માં 379 અને 2018માં 334 માર્ક્સે છેલ્લું એડમિશન થયેલું હતું. તો અહીંયા 2020માં કેટલું મેરિટ પ્લસ જવાની શક્યતા છે? તો અહીંયા 5 થી 6 માર્ક્સ, અહીંયા 40નો ડિફરન્સ છે એટલે પણ 5 થી 6 માર્ક્સ. અહીંયા એસટી કેટેગરી છે એટલે કે 2 થી 3 માર્ક્સ પ્લસ જવાની શક્યતા છે. અહીંયા એસસીબીસી કેટેગરીમાં 10 થી 12 માર્ક્સ જેટલું પ્લસ જવાની શક્યતા રહેલી છે. હવે નેક્સ્ટ કોલેજ સીયુ શાહ મેડિકલ કોલેજ, જે સુરેન્દ્રનગરમાં આવેલી છે. તેમાં ઓપન કેટેગરીમાં 2019માં 455 માર્ક્સ છે અને મેનેજમેન્ટ કોટામાં 390 માર્ક્સ, 2018માં 411 માર્ક્સ છે. તેમજ એસસી કેટેગરીમાં 2019માં 359 માર્ક્સ અને 2018માં 307 માર્ક્સ, એસટી કેટેગરીમાં 2019માં 182 માર્ક્સ અને 2018માં 163 માર્ક્સ છે, અને એસસીબીસીમાં 2019માં 418 માર્ક્સ છે અને 2018માં 349 માર્ક્સે લાસ્ટ એડમિશન થયેલું હતું. એક્સક્યુઝ મી. તો હવે આપણે જોઈએ કે 2020માં કેટલું મેરિટ પ્લસ જવાની શક્યતા છે. તો અહીંયા ઓપન કેટેગરીમાં 5 થી 10 માર્ક્સ, એસસી કેટેગરીમાં ડિફરન્સ 50 હોવાથી અહીંયા 5 થી 10 માર્ક્સ, એસટી કેટેગરીમાં અહીંયા પણ 5 થી 7 માર્ક્સ પ્લસ જશે, એસસીબીસીમાં અહીંયા 10 થી 15 માર્ક્સ જેટલું પ્લસ જવાની શક્યતા રહેલી છે. હવે પછીની નેક્સ્ટ કોલેજ છે ગુજરાત અદાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ભુજમાં આવેલી આ કોલેજ છે. તેમાં ઓપન કેટેગરીમાં 2019માં 446 માર્ક્સ, મેનેજમેન્ટ કોટામાં 295 માર્ક્સ અને 2018માં 397 માર્ક્સ છે, તથા એસસી કેટેગરીમાં 2019માં 350 માર્ક્સ અને 2018માં 300 માર્ક્સ, એસટી કેટેગરીમાં 2019માં 172 માર્ક્સ અને 2018માં 160 માર્ક્સ, અને એસસીબીસી કેટેગરીમાં 2019માં 410 અને 2018માં 339 માર્ક્સે છેલ્લું એડમિશન થયેલું હતું. તો આપણે અંદાજો લગાવી શકાય કે 2020માં અહીંયા જોઈએ તો 15 થી 20 માર્ક્સ જેટલું પ્લસ જવાની શક્યતા છે. અહીંયા 10 થી 15 માર્ક્સ જેટલું એસટી કેટેગરીમાં, 5 થી 6 માર્ક્સ જેટલું પ્લસ, અને એસસીબીસી કેટેગરીમાં 10 થી 12 માર્ક્સ જેટલું પ્લસ જવાની શક્યતા રહેલી છે. જીસીએસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદમાં આવેલું છે, તમે જોઈ શકો છો આ. તે ઓપન કેટેગરીમાં 2019માં ગવર્મેન્ટ કોટામાં 447 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં 394 માર્ક્સ છે, તેમજ 2018માં ગવર્મેન્ટ કોટામાં 408 માર્ક્સ છે, તથા એસસી કેટેગરીમાં 2019માં 359 માર્ક્સ અને 2018માં 307, એસટી કેટેગરીમાં 2019માં 191 માર્ક્સ અને 2018માં 168 માર્ક્સ છે, તેમજ એસસીબીસી કેટેગરીમાં 2019માં 403 માર્ક્સ અને 2018માં 337 માર્ક્સે છેલ્લું એડમિશન થયેલું હતું. તો હવે આપણે અંદાજો લગાવીએ કે 2020માં કેટલું પ્લસ જવાની શક્યતા છે. તો અહીંયા 5 થી 10 માર્ક્સ ઓપનમાં, એસસી કેટેગરીમાં પણ 5 થી 10 માર્ક્સ, અહીંયા એસટીમાં 2 થી 3 માર્ક્સ સમથિંગ, અને એસસીબીસીમાં 10 થી 15 માર્ક્સ જેટલું પ્લસ જવાની શક્યતા રહેલું છે. હવેની કોલેજ છે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, જે વાગોડિયા વડોદરામાં આવેલી છે. તેમાં
ઓપન કેટેગરીમાં 2019માં 410 માર્ક્સ છે અને મેનેજમેન્ટ કોટામાં 340 માર્ક્સ છે અને 2018માં 380 માર્ક્સ છે તથા એસી કેટેગરીમાં 2019માં 325 અને 2018માં 298 માર્ક્સ છે અને એસટી કેટેગરીમાં 165 અને 2018માં 161 માર્ક્સ એસએબીસીમાં 2019માં 373 અને 2018માં 329 માર્ક્સે છેલ્લું એડમિશન થયેલું હતું. તો આપણે 2020નો અંદાજો લગાવીએ તો અહીંયા ડિફરન્સ 30 છે, એટલે અહીંયા સમથિંગ 2-5 માર્ક્સ પ્લસ જવાની શક્યતા છે. અહીંયા 2-3 માર્ક્સ એસટી કેટેગરીની વાત કરીએ તો 1-2 માર્ક્સ અને એસસીબીસીમાં 5-10 માર્ક્સ જેટલું પ્લસ મેરિટ જવાની શક્યતા છે. નેક્સ્ટ કોલેજ છે બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે પાલનપુરમાં આવેલી છે. તેમાં ઓપન કેટેગરીમાં 2019માં 416 માર્ક્સ છે અને મેનેજમેન્ટ કોટામાં 310 અને 2018માં ઓપનમાં 402 માર્ક્સ છે. તેમજ એસી કેટેગરીમાં 2019માં 339 અને 18માં 305, એસટી કેટેગરીમાં 2019માં 170 અને 2018માં 169 માર્ક્સ છે. તેમજ એસસીબીસી કેટેગરીમાં 2019માં 394 અને 2018માં 357 માર્ક્સ અને ઈડબલ્યુએસમાં 2019માં 415 માર્ક્સ છેલ્લું એડમિશન થયેલું હતું. તો અહીંયા 2020ના વર્ષમાં કેટલું મેરિટ પ્લસ જવાનું છે તેની ચર્ચા કરીએ તો અહીંયા 2-3 માર્ક્સ જશે એસસી કેટેગરીમાં, પણ 5-6 માર્ક્સ એસટી કેટેગરીમાં, 1-2 માર્ક્સ અને એસસીબીસી કેટેગરીમાં 10-12 માર્ક્સ અને ઈડબલ્યુએસમાં 5-10 માર્ક્સ પ્લસ જવાની શક્યતા રહેલી છે. ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ જે દાહોદમાં આવેલી આ કોલેજ છે, તેમાં ઓપન કેટેગરીમાં 2019માં 411 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં 297 માર્ક્સ છે. તેમજ 2018માં 402 માર્ક્સ છે. એસસી કેટેગરીમાં 2019માં 322 અને 2018માં 303 માર્ક્સ, એસટી કેટેગરીમાં 2019માં 174 અને 2018માં 163 માર્ક્સ છે અને એસસીબીસી કેટેગરીમાં 2019માં 380 અને 2018માં 352 માર્ક્સ અને ઈડબલ્યુએસ કેટેગરીમાં 2019માં 408 માર્ક્સ છેલ્લું એડમિશન થયેલું હતું. તો 2020માં આપણે એડમિશનનો જે અનુમાન લગાવ હોય તો અહીંયા મેરિટ 2-3 માર્ક્સ અપ જશે, અહીંયા 5-સમથિંગ માર્ક્સ, અહીંયા 2-3 માર્ક્સ, અહીંયા 10-15 માર્ક્સ અને અહીંયા 5-7 માર્ક્સ જેટલું પ્લસ જવાની શક્યતા રહેલી છે. આ અંદાજો એટલા માટે છે કારણ કે 2018 અને 2019માં સ્ટુડન્ટ વચ્ચે ખૂબ ડિફરન્સ હતો. હવે 2019 અને 2020માં સ્ટુડન્ટ વચ્ચે નિયર અબાઉટ જ છે, એટલો બધો ડિફરન્સ નથી એટલા માટે. હવે ડૉક્ટર એનડી દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, જે નડિયાદમાં આવેલી આ કોલેજ છે, તેની વાત કરીએ તો તેમાં ઓપન કેટેગરીમાં 2019માં 413 અને મેનેજમેન્ટ કોટામાં 350, એસસી કેટેગરીમાં 327, એસટી કેટેગરીમાં 176 અને એસસીબીસી કેટેગરીમાં 376 માર્ક્સે છેલ્લું એડમિશન થયેલું હતું. અહીંયા 2020માં વાત કરીએ તો પ્લસ 5, અહીંયા પ્લસ 2, અહીંયા પ્લસ 2-3 માર્ક્સ, અહીંયા પ્લસ 5-6 માર્ક્સ જેટલું અપ જવાની શક્યતા રહેલી છે. નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર જે વિસનગરમાં આવેલી છે, તેમાં ઓપન કેટેગરીમાં 2019માં 406, એસસી કેટેગરીમાં 325, એસટીમાં 170, એસસીબીસીમાં 374 તથા ઓપન કેટેગરીમાં મેનેજમેન્ટ કોટામાં 318 માર્ક્સે લાસ્ટ એડમિશન એટલે કે છેલ્લું એડમિશન થયેલું હતું. તો આપણે અહીંયા અંદાજો લગાવીએ કે અહીંયા બધે પ્લસ 2, પ્લસ 1, એસટીમાં પ્લસ 2, અહીંયા પ્લસ 5 જેટલું ઉપર જવાની શક્યતા રહેલી છે. હવેની કોલેજ છે ડૉક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદમાં આવેલી છે. તેમાં ઓપન કેટેગરીમાં 2019માં 426 અને મેનેજમેન્ટ કોટામાં 351 માર્ક્સ છે, એસસી કેટેગરીમાં 344, એસટીમાં 175 અને એસસીબીસીમાં 388 માર્ક્સે છેલ્લું એડમિશન થયેલું હતું. તો અહીંયા 2020માં કેટલું પ્લસ જવાની શક્યતા છે તો અહીંયા પ્લસ 2-5 માર્ક્સ જેટલું, અહીંયા પણ 5 માર્ક્સ સમથિંગ, એસટીમાં તો પ્લસ 1-2 માર્ક્સ જેટલું, એસસીબીસીમાં પણ 5-6 માર્ક્સ જેટલું ઉપર જવાની શક્યતા છે.
હવે શાંતાબાઈ મેડિકલ કોલેજ અમરેલીમાં આવેલી છે, તેમાં ઓપન કેટેગરીમાં 2019માં 414 માર્ક્સ છે અને મેનેજમેન્ટ કોટામાં 296 માર્ક્સ છે, તથા એસસી કેટેગરીમાં 327, એસટીમાં 168 અને એસસીબીસીમાં 387 માર્ક્સે છેલ્લું એડમિશન થયેલું હતું. અહીંયા આ વખતે ચર્ચા કરીએ કે 2020માં અહીંયા મેરિટ જે છે એ 5 યા 6 માર્ક્સ પ્લસ જવાની શક્યતા છે. અહીંયા પણ 3 યા 4 માર્ક્સ, એસટીમાં 1 યા 2 માર્ક્સ અને એસસીબીસીમાં 5 યા 10 માર્ક્સ જેટલું પ્લસ જવાની શક્યતા રહેલી છે. તો કે વિદ્યાર્થી મિત્રો, આ બધી કોલેજની માહિતી હતી કે તમને કેટલા માર્ક્સે એડમિશન અટકશે. તો આના ઉપરથી તમે પણ અંદાજો લગાવી શકો છો કે મને ક્યાં એડમિશન મળે એમ છે. તો તમે ખાસ, તમને કોઈ જો ક્વેશ્ચન હોય, કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કોમેન્ટમાં લખી શકો છો, હું તમને અવશ્ય આન્સર આપીશ. પ્લસ આ મેરિટ ઉપરથી, માર્ક્સ ઉપરથી તમને ક્યાં એડમિશન મળવાની શક્યતા છે તે મને જરૂર જણાવજો. જો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે નેક્સ્ટ વિડીયો તમને શેના વિશેનો જોઈએ છે તે પણ મને કોમેન્ટમાં લખીને આપો, હું જરૂર બનાવીને આપીશ. થેન્ક યુ. જો તમને આ પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં ખાસ શેર કરો, અને પસંદ આવે તો લાઈક બટનને હિટ કરો. ઓકે, ધન્યવાદ. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.